वंदे गुजरात। હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? હોપ યુ આર ફાઇન. તમે કહેશો કે રોજ રોજ ભણવાનું, સ્કૂલે આવવાનું અને ફાઇન. બટ આઈ ગેરંટી યુ, ટુડેઝ ક્લાસ ઇઝ ગોઈંગ ટુ બી ફન. સરપ્રાઈઝ ક્લાસ અને ફન, બટ આઈ ગેરંટી યુ, ટુડેઝ ક્લાસ ઇઝ ગોના બી સિરિયસ ફન. ઓકે, લેટ મી ટેલ યુ વન જોક. એકવાર એક ભિખારી કંજુસલાલના ઘરે ગયો અને ત્યાં કટોરો લઈ અને બહાર રાડું નાખવા માંડ્યો. અલ્લાહ કે નામ પે કુછ દે દે બાબા, અલ્લાહ કે નામ પે કુછ દે દે, તમે જોવો બાજુવાળાએ કેટલું ખાવાનું આપ્યું. અલ્લાહ કે નામ પે કુછ દે દે. પણ કંજુસલાલ બહાર ન આવ્યા, દરવાજો બંધ જ રાખ્યો. ફરીથી જોર જોરથી રાડું પાડવા માંડ્યો. અલ્લાહ કે નામ પે કુછ દે દે બાબા, બાજુવાળાએ કેટલું ખાવાનું આપ્યું, તમે જોવો, વધારે જોરથી કહેવા માંડ્યો. કંજુસલાલે આખરે બારણું ખોલ્યું અને શું આપ્યું ખ્યાલ છે? હાજ મોલા, આજે આપણો આ ક્લાસ ફન એમનેમ નહીં બને. આપણા ક્લાસની અંદર સપોર્ટ કરવા માટે બે સાથી મિત્રો પણ મારા આવશે અને એ પણ શિક્ષક છે. પહેલા હું ઇન્વાઇટ કરીશ નીરવભાઈ મહેતાને. પ્લીઝ વેલકમ સર. હેલો સર, હાઉ આર યુ? આઈ એમ ફાઇન. અને બીજા ગેસ્ટ કે જે આજના ક્લાસને ખૂબ રમૂજી બનાવી દેશે અને એ પોતે પણ રમૂજી છે એટલા, એવા ધ્રુવભાઈ શુક્લ. પ્લીઝ વેલકમ સર. હેલો સર. હેલો હેલો ધ્રુવભાઈ, ખબર નથી? નાવેડેઝ ગવર્નમેન્ટ ઇઝ પ્રમોટિંગ કેશલેસ સિસ્ટમ, સો ઇટ ઇઝ કેશલેસ. હેવ યુ એન્જોયડ? એન્જોયડ તો કર્યું જ હશે ને. આવું ક્યાંય જોયું છે કે હિન્દીનો શબ્દ કેશ અને ઇંગ્લિશનો શબ્દ લેસ, આ બંનેને મિશ્રિત કરીને એક નવી જ પ્રયુક્તિ વાપરી અને ધ્રુવભાઈ શું થઈ ગયા? કેશલેસ. તમને ખ્યાલ છે બાળકો કે તમારી ટેક્સ્ટબુકની અંદર યુનિટ 4માં 11th જે એક્ટિવિટી છે એ 11th એક્ટિવિટીમાં હસવાનું જ છે, જેનું નામ છે લેટ્સ લાફ. જો સ્ક્રીન ઉપર તમને દેખાશે હવે પેજ નંબર 50, એક્ટિવિટી 11th, લેટ્સ લાફ. There is Mr. Vikings. He always asks
questions to everyone. All are sad. They are bored. Whenever Mr. Vikings comes, they run away from there. Mr. Vikings asks many questions to everyone. One day, Mr. Vikings meets Mr. Bickles. Let's see what happens. Mr. Vikings says, "Why are you here?" Mr. Bickles, "Because I like this garden." Mr. Vikings says, "Why do you like it?" Mr. Bickles says, "Because I like colorful flowers." Mr. Vikings asks, "Why the flowers are so colorful?" Mr. Bickles answers, "Because of rain, sunlight, soil, and water." Mr. Vikings asks, "Why don't I know this?" Mr. Bickles answers, "Because of your questions." Mr. Vikings, "Why do I ask questions?" Mr. Bickles, "Because you don't know the answer." Mr. Vikings, "I know. Oops, I forget to ask questions." "Why?" Mr. Bickles, "Because I can give every answer to your questions." બાળકો તો એન્જોય કર્યું ને, તમે જોયું કે મિસ્ટર વાઇકિન્સ ને કેટલા બધા પ્રશ્નો કરવાની આદત છે અને એ બધાને પ્રશ્નો પૂછી પૂછીને બેભાન કરી નાખે છે, બધા એનાથી થાકી જાય છે, ભાગી જાય છે. અને મિસ્ટર બિકોઝ જ્યારે એને મળે છે ત્યારે એને બધા આન્સર આપે છે અને મિસ્ટર ક્વેશ્ચન છે જે મિસ્ટર વાઇકિન્સ છે એને ક્વેશ્ચન લેસ કરી નાખે છે. તમે બાળકો એક મૂવી જોયું છે, મૂવીનું નામ છે જુદાઈ. જુદાઈ ફિલ્મની અંદર શ્રી પરેશ રાવલજીએ મિસ્ટર વાઇકિન્સ જેવું જ એક પાત્ર ભજ્યું છે અને એની અંદર એ બધાને એટલા બધા ક્વેશ્ચન પૂછે છે કે એ ક્વેશ્ચનને સાંભળી સાંભળીને બેભાન થઈ જાય છે. અને જ્યારે એ મિસ્ટર બિકોસ જેવા એક પાત્ર કે જેને ભજ્યું છે શ્રી કાદરખાનજીએ એને અહીં મળે છે ત્યારે એના બધા જવાબ સાંભળી અને પોતે બેભાન થઈ જાય છે. આવી જ આ એક આખે આખી જોક છે એ તમારી ટેક્સ્ટબુકની અંદર મૂકવામાં આવી છે. પણ આ જોકને આપણે વાંચવા કરતા માણવા મજા આવે છે. તો ચાલો આપણે ધ્રુવભાઈ અને નીરવભાઈને વિનંતી કરીએ કે આ જોકને પરફોર્મ કરીને બતાવે. અહીંયા હું નીરવભાઈને સૂટ બૂટમાં મિસ્ટર વાઇકિન્સ બનાવીશ અને ધ્રુવભાઈ છે એ શું બનશે? મિસ્ટર બિકોઝ. હેલો મિસ્ટર બિકોઝ, હાઉ આર યુ? I am fine. Why are you here, Mr. Bickles? Because I like this garden very much, my friend. Why do you like it? Because of colorful flowers, my friend. Why flowers are so colorful? Because rain, water, sunlight and soil. Why don't I know this? Because of your questions, my dear. Why do I ask question? Because you don't know the answers. No, I know. Oops, I forget to ask question. Why? Because I can give you answers to your every question. Ha ha ha. Let us watch this drama again. Hello, Mr. Bickles. How are you? I am fine. Why are you here, Mr. Bickles? Because I like this garden very much, my friend. Why do you like it? Because of colorful flowers, my friend. Why flowers are so colorful? Because rain, water, sunlight and soil. Why don't I know this? Because of your questions, my dear. Why do I ask question? Because you don't know the answers. No, I know. Oops, I forget to ask question. Why? Because I can give you answers to your every question. Ha ha ha.
કેમ બાળકો, મજા પડી ને? કેવું ધ્રુવભાઈ અને નીરુભાઈ, મિસ્ટર વાઇકિન્સ અને મિસ્ટર બિકોઝ નું કેરેક્ટર આપણી સામે ભજવી કર્યું. આ તમે પણ સ્કૂલે કરી શકો. રિસેસ ના સમયે પેર બનાવો, ટીચરને સાથે રાખો અને આ મિસ્ટર વાઇકિન્સ નું નાટક છે એ તમે જોકમાં કન્વર્ટ કરો. અને ખાલી આ જ નહીં, તમને આવડતા જોક્સને તમે આવી રીતે રજૂ કરી શકો છો. જ્યારે પણ કોઈ પ્રાર્થના સભા છે એમાં પણ એક એક્ટિવિટીની અંદર આ તમે રાખી દો. અરે વાઇકિન્સ અને બિકોઝ નું કેરેક્ટર કર્યા પછી તો તમે સનગ્લાસીસ પહેરીને આવી ગયા અને તમને એમ લાગે છે તમે જોક્સ નો માસ્ટર થઈ ગયા છો. બિલકુલ. તો ચાલો નીરુભાઈ, મને પૂછવા દો તમને. પૂછો. વાય ડઝ ધ ટીચર વીયર સનગ્લાસીસ? ગેસ કરો, ગેસ કરો. આંખમાં આંજણી થઈ હશે. નહીં, હજી વિચારો. આ લાઈટ બહુ પડે છે ને એટલે સનગ્લાસ. નહીં નહીં નહીં, ઉભાર્યો ઉભાર્યો. એને આંખમાં ઝોકો વાગી ગયો હશે. ખોટું. હજી વિચારો, આપો જવાબ, ગેસ કરો. ગેસ તો મને નથી થયો. ધ્રુવભાઈ તમને ગેસ થયો લાગે છે? બિલકુલ નહીં. પરંતુ આ સવાલનો જવાબ નથી. સવાલનો જવાબ છે ધ ટીચર વીયર સનગ્લાસીસ બીકોઝ ધ ક્લાસ ઇઝ સો બ્રાઇટ. ચલો ધ્રુવભાઈ, તમને પણ લાગે છે ને, હવે સનગ્લાસીસ ઉતારી નાખો નીરુભાઈ, કેમ કે ક્લાસ આપણો ખૂબ બ્રાઇટ છે અત્યારે. ચલો તમને એક પ્રશ્ન પૂછું. વાય ડુ ધ ટીચર્સ આઈઝ ક્રોસ્ડ? ફાંગી કેમ થઈ ગઈ છે? વિચારો. કારણ કે કન્ફ્યુઝ. ચોક્સ ના માસ્ટર છો, બોલો બોલો. એ ટીમમાં પૈસા નહીં નીકળ્યા હોય. ના ના, હવે તો નીકળે છે, એ મુસીબત પૂરી થઈ ગઈ. ભાઈ બહુ ખબર નથી પડતી. હા નહીં, બીકોઝ શી કેન નોટ કંટ્રોલ હર ક્લાસ. રાઈટ રાઈટ, યુ આર રાઈટ. તમને હજી એક પ્રશ્ન પૂછું નીરુભાઈ. એક વાર હાથીનું બચ્ચું ઘરમાં પોતું મારતું હતું અને પોતું મારતા મારતા રડવા માંડ્યું, શું કામ? હાથીનું બચ્ચું પોતું મારે અને પાછું રડે. જવાબ આપી શકશો કોઈ? હા બોલો. હાથી પડી ગયો હશે? ના, ડુંગળીના પોતા મારતું હતું. ફની, પણ સાચો જવાબ નથી. તો કેમ કે કીડી પગલા પાડતી હતી. ગુડ ગુડ. તો બાળકો, આપણા ગુજરાતની અંદર હાથી અને કીડી ના જોક્સ ખૂબ પોપ્યુલર છે, લગભગ બધાને આવડતા હોય. નીરુભાઈ ને પણ એક તો આવડતો જ હશે. ચલો નીરુભાઈ, શરત એ છે કે પણ જોક્સ આપણે અંગ્રેજીમાં કહેવાનો છે અને તમારી આગવી શૈલીમાં કહેવાનો છે અને મારા બાળકોને આજે હસાવવાના છે. ચોક્કસ. ચિલ્ડ્રન, વન્સ એન એલિફન્ટ ડિસ્ચાર્જ ફ્રોમ ધી હોસ્પિટલ આફ્ટર એન ઓપરેશન. And on the way, he met his friend Ant. And Ant said something to the elephant. And elephant fainted. What was that? Do you know? Ant said that I was only one who gave blood for your oppression. આવો એક જોક આપણે, ચલો હજી આગળ જોઈએ જે હું તમને કહું છું. એકવાર જાજી બધી કીડીઓ તળાવમાં નાતી હતી અને એ તળાવની અંદર હતી ત્યારે જ અચાનક ક્યાંકથી એક હાથીના બચ્ચાએ આવી અને તળાવમાં માર્યો જમ્પ. જેવો જમ્પ માર્યો કે જાજુ બધું પાણી ઉડ્યું, કેટલી બધી કીડી છે એ ડૂબી ગઈ અને એમાંની એક કીડી છે એ હાથી ઉપર ચડી ગઈ. તો તરતથી બીજી એક કીડી જે બહાર ઊભી હતી એણે અવાજ કર્યો કે આને ડૂબાડી દો. આવો જ એક હાથી અને કીડીનો જોક છે એ આપણી ટેક્સ્ટબુકમાં આપેલો છે. ચલો તો ટેક્સ્ટબુક ઉપર જઈએ આપણે. ટેક્સ્ટબુકમાં જુઓ પેજ નંબર 51. તો પેજ નંબર 51 ઉપર એન્ટ અને એલિફન્ટનો જોક છે. ચલો જોઈએ. એન્ટ સેઝ, ઓ You are in hurry. Where are you going? Ant 2. I am going to the hospital. Ant 1 asks, why? Ant 2 replies,
An elephant met with an accident. I am going to give him my blood. તો જોયું ને કેવો સરસ જોક છે. ક્યારે એવું બનતું હશે કે કીડી હાથીને બ્લડ દેવા માટે જાય, પરંતુ આ જોકની અંદર એક કીડી બીજી કીડીને પૂછે છે કે તું ક્યાં જાય છે, તો કે છે હોસ્પિટલ. અને હોસ્પિટલ શું કરવા, તો કે એક હાથીનું એક્સિડન્ટ થઈ ગયું છે અને એને હું બ્લડ દેવા માટે જાઉં છું. તો આવો જ પેટમાં દુખાડી દેવો એક જોક તમને કહું ઇંગ્લિશની અંદર, ધ્યાનથી સાંભળશો તો બિલકુલ સમજાશે. અ મેન વેન્ટ ટુ ગ્રોસરી શોપ ટુ બાય બિસ્કિટ્સ ફોર હિઝ ડોગ. ધ શોપકીપર વોઝ ટુ બિઝી વિથ અધર કસ્ટમર્સ, સો ધ મેન આસ્ક્ડ, ડુ યુ હેવ ડોગ્સ બિસ્કિટ? ધ શોપકીપર રિપ્લાઈડ, સર વેઇટ અ મિનિટ. બટ ધેટ મેન હેડ નો પેશન્સ. હી આસ્ક્ડ અગેન લાઉડલી, ડુ યુ હેવ ડોગ્સ બિસ્કિટ? The shopkeeper replied calmly, Sir, please wait a minute. I am busy with other customers. But the man had no patience. He asked like screaming loudly, Do you have dog's biscuit? The shopkeeper replied, Sir, will you eat here or at home? Haji ek jog kahu, sambhalo. Ek var, ek manas se, એ પોતાના કૂતરાને લઈને જોગર્સ પાર્કમાં ગયો હતો જોગિંગ કરવા માટે. શિયાળાની સવાર હોય, આપણે બધા પણ ચાલવા માટે નીકળીએ ને, જોયું હશે તમે સ્કૂલે સવાર સવારમાં જતા હોય, કેટલા બધા માણસો આમ ટક 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 કરતા ચાલતા હોય અને એ એક્સરસાઇઝ કરતા હોય. પરંતુ એકવાર એક માણસ પોતાના કૂતરાને લઈને આમ દોરી લઈને આમ જતો હતો. સામેથી એક માણસ મળ્યો, એણે કીધું, આ ગધેડાને લઈને ક્યાં જાય છે? માણસ ગુસ્સે થઈ ગયો, તને દેખાતું નથી આ કૂતરો છે, ગધેડો નથી? ઓલા માણસે રિપ્લાય આપ્યો, હું આ કૂતરાને જ પૂછું છું. તો તમને પણ આવા કૂતરાના અને માણસના જોક્સ પણ આવડતા હશે. તમે જોયું હશે જોક્સની એક ક્વોલિટી છે, લગભગ બધા ઉપર બનેલા હોય છે, સારા સારા પાત્રો ઉપર પણ જોક્સ બની જાય છે. આવો જ એક કૂતરાનો અને એક માણસનો એક સરસ મજાનો જોક તમારી ટેક્સ બુકની અંદર છે. ચાલો આપણે એ જોઈએ. પેજ નંબર 51 ઉપર સેકન્ડ જોક, જેકોબ અને વોલ્ટર વચ્ચેના સંવાદો છે. પરંતુ જોજો અહીંયા કેવું હાસ્ય તમારી સામે રજૂ કરવામાં આવ્યું છે. જેકોબ સેઝ, આઈ હેવ લોસ્ટ માય ડોગ. વોલ્ટર આસ્ક, વાય ડોન્ટ યુ ગીવ એન એડવર્ટાઇઝમેન્ટ ઇન અ ન્યૂઝ પેપર? જેકોબ રિપ્લાઈઝ, ડોન્ટ બી સિલી, ઇટ કેન નોટ રીડ. કેવી મજા પડી ને. કૂતરાને વાંચતા આવડતું નથી, પરંતુ માણસનો જે કહેવાનો અર્થ હોય છે એને ટ્વિસ્ટ કરી નાખીએ અને હાસ્ય નિષ્પન્ન થાય છે. બાળકો, જીવનમાં હાસ્ય ખૂબ જરૂરી છે. આપણે હસતા હસતા ભણીએ તો જ આપણને બધું યાદ રહે અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે. પરંતુ ઘણા જોક છે એ ટ્યુબલાઇટ જેવા હોય છે અને ટ્યુબલાઇટ માણસોને તો ક્યારેય સમજાતા જ નથી. સમજો છો ને તમને, હું જ્યારે ટ્યુબલાઇટ વાપરું છું ત્યારે અમુક જોકના અર્થ એવા હોય છે કે જે ક્યારેય તે જો સરખી રીતે ન વિચારીએ તો સમજમાં ન આવે. એવો જ એક જોક તમને કહું. એક માણસ છે એ બીમાર હતો, એનું નામ હતું ચમન. ચમન પાસે બમન ગયો અને બમને પૂછ્યું, એલા ચમન, તું તો બીમાર છો, તું તો દવાખાને જવાનો હતો. તો ચમને શું રિપ્લાય આપ્યો ખ્યાલ છે? કે આજે થોડીક તબિયત વધારે ખરાબ છે, કાલે ડોક્ટર પાસે જઈશ. ઘણીવાર તમે હમણાં જોયું હતું ને ધ્રુવભાઈ શરૂઆતની અંદર બે ભાષાને મિક્સ કરી અને કેશલેસ બનાવ્યું હતું. એવો જ એક તમને જોક કહું, અંગ્રેજી ભાષા સાથે ઘણીવાર કેવા જોક બને છે. વન્સ એન ઓલ્ડ મેન વોઝ સપોઝ ટુ ટ્રાવેલ બાય ફ્લાઇટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, બટ હી વોઝ નોટ નોઈંગ ધ પ્રોસીજર, સો હી વોઝ જસ્ટ ગેટિંગ ઇન ટુ ધ ફ્લાઇટ વેરી સ્લોલી. And it was a time of a flight. So the crew staff started screaming to the old man, Come on, come on, come on. The old man was confused because he was not knowing English. So he said, Khamar, I don't want to eat khamar. Ke khamar nathi khavu. Ula loko radu pade che, Come on, come on, it's time. Ula ke che, khamar nathi khavu, gathiya leva hoy to li aav. ઓલાએ વધારે રાડું પાડી, કમ ઓન ઇટ્સ ટાઈમ કમ ઓન. અને ભાભાએ
તરત જ તે 50 રૂપિયાની નોટ કાઢીને કીધું કે જા તારી બહુ ઈચ્છા છે તો ખમણ લઈ આવ, હું પણ ખાઈશ. નાવ ફ્રેન્ડ્સ, નીરુભાઈ વિલ ડ્રામેટાઇઝ અ સિચ્યુએશન બિફોર યુ એન્ડ યુ આર ગોઈંગ ટુ લવ ઇટ વેરી મચ. આઈ રિક્વેસ્ટ નીરુભાઈ ટુ કમ ઓન. ચિલ્ડ્રન, આઈ વિલ ટેલ યુ અ સ્ટોરી ઓફ પંચતંત્ર ઇન ગુજરાતી. હોપ યુ લાઇક ઇટ. વાર્તાનું નામ છે ઘરેડા હંસની સલાહ. એક વખત એક જંગલમાં ઘરડો હંસ હતો અને નાના નાના હંસોને ભેગા કરી અને સલાહ આપે છે. ઘરડો હંસ કહે છે, હંસો સાંભળો, આ તળાવ ખાલી કરવો પડશે. નાના નાના હંસો શું કહે છે? ના, શિકારી આવશે અને તમને લોકોને મારી નાખશે. ત્યાં જ એક શિયાળ આવે છે. શિયાળ કહે છે, એ શિકારી આવશે, મારી નાખશે, તો બહુ મજા આવશે. ઘરડો હંસ નાના નાના હંસોને સમજાવે છે, પરંતુ હંસો માનતા નથી. અને સાચે જ એક વખત શિકારી આવી અને નાના નાના થોડાક હંસોને મારી નાખે છે. પછી પાછો ઘરડો હંસ બાકી બધા હંસોને કહે છે, જોયો, હું કહેતો હતો ને કે તળાવ ખાલી કરી નાખો. નાના નાના હંસો કહે છે, અમને બચાવો, અમને બચાવો, અમને બચાવો. અને પછી ઘરડો હંસ નાના નાના હંસોને લઈ બીજા એક સરોવર તરફ નીકળી જાય છે. ફ્રેન્ડ્સ, મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે આપણે આપણા વડીલોની વાત માનવી જોઈએ. વી મસ્ટ ઓબે અવર પેરેન્ટ્સ. મજા આવીને મિત્ર? નાવ લેટ અસ વોચ ધીસ ડ્રામા અગેન. ચિલ્ડ્રન, આઈ વિલ ટેલ યુ અ સ્ટોરી ઓફ પંચતંત્ર ઇન ગુજરાતી. હોપ યુ લાઇક ઇટ. વાર્તાનું નામ છે ઘરેડા હંસની સલાહ. એક વખત એક જંગલમાં ઘરડો હંસ હતો અને નાના નાના હંસોને ભેગા કરી અને સલાહ આપે છે. ઘરડો હંસ કહે છે, હંસો સાંભળો, આ તળાવ ખાલી કરવો પડશે. નાના નાના હંસો શું કહે છે? ના, શિકારી આવશે અને તમને લોકોને મારી નાખશે. ત્યાં જ એક શિયાળ આવે છે. શિયાળ કહે છે, એ શિકારી આવશે, મારી નાખશે, તો બહુ મજા આવશે. ઘરડો હંસ નાના નાના હંસોને સમજાવે છે, પરંતુ હંસો માનતા નથી. અને સાચે જ એક વખત શિકારી આવી અને નાના નાના થોડાક હંસોને મારી નાખે છે. પછી પાછો ઘરડો હંસ બાકી બધા હંસોને કહે છે, જોયો, હું કહેતો હતો ને કે તળાવ ખાલી કરી નાખો. નાના નાના હંસો કહે છે, અમને બચાવો, અમને બચાવો, અમને બચાવો. અને પછી ઘરડો હંસ નાના નાના હંસોને લઈ બીજા એક સરોવર તરફ નીકળી જાય છે. ફ્રેન્ડ્સ, મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે આપણે આપણા વડીલોની વાત માનવી જોઈએ. વી મસ્ટ ઓબે અવર પેરેન્ટ્સ. હું મારા પ્રોમિસ ઉપર ટકી રહ્યો ને. આજનો ક્લાસ ફન ક્લાસ હતો ને. આજે તમને હોમવર્ક પણ બહુ ઇન્ટરેસ્ટિંગ આપું છું. આ લેસન લીધા પછી આપણી લાઇબ્રેરીની અંદર પંચતંત્રની વાર્તાઓ છે, હાસ્યની રમૂજ કથાઓ છે, રમૂજ ટૂચકાઓની પણ બુક મળી રહેશે. તો આ તમારે વાંચવાની છે અને રિસેસના સમયે તમારે એકબીજાને કહેવાની છે અને ખૂબ હસવાનું છે. આજનો દિવસ છે એ હાસ્ય ક્લાસ રહેવો જોઈએ, હાસ્ય દિવસ રહેવો જોઈએ. થેન્ક યુ વેરી મચ. બાય બાય. નેક્સ્ટ ટાઈમ મળશું.
વંદે ગુજરાત.